નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. પ્રાસલામાં રાષ્ટ્રકથા શિબિરમાં કરુણાંતિ સર્જાઈ. મહિલા ટેન્ટમાં ભીષણ આગ લાગતા 3 કિશોરીના મોત. મૃતકના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલ પીએમ નેતાન યાહુ ગુજરાત પ્રવાસે. સાબરકાંઠાની મુલાકાત લઈ 17મીએ કચ્છમાં રિમોટથી એક્સલેન્સ સેન્ટરનો કરશે પ્રારંભ. બંને દેશોના આગમનને લઈ સાબરકાંઠામાં તૈયારીઓ ધમધમાટ. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને પુત્ર કાર્તિ ચિદમ્બરમના નિવાસસ્થાને ઈડીના દરોડા. એરસેલ મેક્સિસ કેસને લઈ દિલ્હી અને ચેન્નઈમાં ઈડીનું સઘન સર્ચ ઓપરેશન. ઉત્તરાયણનો પર્વ ખેડૂતોને બન્યો આશીર્વાદ સમાન. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીંજરા અને શેરડીની મબલખ આવક. સુપ્રીમ કોર્ટના જજો ઉપરના ભારણથી દેશમાં અંધાધૂંધી ફેલાવાની શક્યતા. કેન્દ્ર સરકારે કહ્યું, મુશ્કેલીનો ઉકેલ ન્યાયતંત્ર જ લાવશે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજના યુવાનોમાં રાષ્ટ્રભાવના વિકસે અને દેશનો વિકાસ થાય તે હેતુથી ઉપલેટા તાલુકાના પ્રાસલા ગામે છેલ્લા ઘણા વર્ષોથી સ્વામી ધર્મબંધુજી દ્વારા રાષ્ટ્રકથા શિબિર યોજાય છે. ત્યારે આ વર્ષે 20મી રાષ્ટ્રકથા શિબિરમાં સ્વામી ધર્મબંધુજી પર આફત તૂટી પડી હોય તેમ શિબિરના ટેન્ટમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી હતી, જેમાં સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મહિલા ટેન્ટમાં આગ ભભૂકતા 3 વિદ્યાર્થિનીઓના મોત થયા છે, તેમજ અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં રાજકોટ કલેક્ટર એસપી અંતરીપ સૂદ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, તેમજ આ ઘટનાની જાત માહિતી મેળવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત મૃતકના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાયની પણ જાહેરાત કરી છે. ત્યારે પ્રાસલામાં થયેલા અકસ્માતનું અનાવરણ કરવા જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ટ્રાફિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ થવાના કારણથી આગ લઈ જવાની ઘટના થઈ હતી. એમાં વુમેન સેક્શનમાં જે ટેન્ટ હતા એમાંથી તરીકે અંદાજે 60 થી 70 ટેન્ટ કમ્પ્લીટ રીતે જળી ગયા છે. એમાં 3 કેઝ્યુઅલ્ટી થઈ છે. શોધી રહ્યા છે. તાત્કાલિક કરીબન 300 બીજી ટ્રેનોમાંથી લોકોને બચાવી લીધા. તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડની ટીમ અહીંયા હતી, એનડીઆરએફની ટીમ હતી, નેવી આર્મી અને એરફોર્સ અને સીઆઈએસએફના જવાનો અહીંયા હતા. એ બધા જવાનો અહીંયા સુરક્ષા બી પાડતા હતા અને સુરક્ષા સાથે સાથે એ લોકોને સુરક્ષિત એક્સ્કેવેશન બી કરાવવામાં આવ્યું છે. આ જોતાં 3 કેઝ્યુઅલ્ટી અને 15ની ઇન્જરી થઈ છે, જેને ઉકેટા સીએસસીમાં ચેક કરવામાં આવ્યા છે. જેવી રીતે સમાચાર મળ્યા તાત્કાલિક અસરથી 15થી વધારે સ્વાટની સેવાઓ અહીંયા દોડી આવી હતી. આજે છેલ્લો દિવસ હતો કે ઘણા લોકો ઓલરેડી બીજા સ્ટેટના જે હતા, નાગાલેન્ડ, એ લોકો ઓલરેડી પ્રસ્થાન કરી ગયા હતા. ટેકનોલોજી અને કૃષિ ક્ષેત્રની મહાસત્તા ગણાતા ઇઝરાયલના વડાપ્રધાન આગામી 17 તારીખે પીએમ નરેન્દ્ર મોદી સાથે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠામાં આવેલ ઇઝરાયલની પદ્ધતિથી થતી ખેતી અને સેન્ટર ફોર એક્સલેન્સ સેન્ટરની તેઓ મુલાકાત લેશે, જ્યાંથી તેઓ કચ્છમાં સનુ થનાર એક્સલેન્સ સેન્ટરને રિમોટથી ખુલ્લું મૂકશે, જેથી ખેડૂતો આ ઇઝરાયલની પદ્ધતિથી મબલખ ઉત્પાદન કરી નફો રળી શકશે, જે અંતર્ગત ભારત અને ઇઝરાયલના વડાપ્રધાનોની મુલાકાતને પગલે સાબરકાંઠામાં તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આપણે જે ઘરે ધરુવાડિયું કરીએ છીએ એમાં આપણે અમુક છોડ ઉગે, અમુક છોડ બગડી જાય, રોગ જીવાત ખાઈ જાય, એનાથી આપણે ખેડૂતને ઘણું નુકસાન થાય છે. જેથી વદરાડ ખાતે અહીંયા તમે બિયારણ આપીને તમને ધરુ ઉછેરીને આપે છે, તેનો એક રૂપિયો ચાર્જ લાગે છે. અને અહીંયા તમને 100% જર્મિનેશન મળે છે, જેથી છોડમાં રોગ જીવાત જે કંઈ હોય એ ઓછું લાગે છે અને રોગ ઓછો અસર કરે છે. સેન્ટર 16 ઓગસ્ટ 2015ના રોજ ઉદ્ઘાટન થયું હતું. અત્યાર સુધીમાં છેલ્લા 3 વર્ષમાં સેન્ટર દ્વારા 10,000 ખેડૂતોને તાલીમ મળેલી છે. 35,000 જેટલા ખેડૂતો અહીંયા પ્રત્યક્ષ મુલાકાત લીધેલી છે અને 60 લાખ જેટલા આપણે શાકભાજીના ધરુ તૈયાર કરી અને ગુજરાતના જુદા ખૂણે ખૂણે સુધી પહોંચાડ્યા છે. સેન્ટરનો જે મુખ્ય ઉદ્દેશ છે કે ટેકનોલોજી ટ્રાન્સફર, આ ટેકનોલોજીથી બીજા 5 ખેડૂતોએ પણ પોતાના ખેતર ઉપર પ્લગ નર્સરી તૈયાર કરેલી છે.
ડભોઈ તાલુકામાં જમીન મહેસૂલની ઓછી વસૂલાત થઈ છે, જેના કારણે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાના 62 તલાટીઓને કારણ દર્શક નોટિસો ફટકારાઈ છે, તેમજ મહેસૂલી વસૂલાત માટે તૈયાર કરેલા એક્શન પ્લાન મુજબની કામગીરી 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવા જણાવ્યું છે અને જો આ વસૂલાત નહીં થાય તો તલાટીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરાશે તેમ ચીમકી આપતા તલાટીઓમાં ફડફડાટ ફેલાયો છે. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીએ 1 ફેબ્રુઆરીએ કામગીરીના અહેવાલ અને નોટિસના જવાબ સાથે હાજર રહેવા તલાટીઓને જણાવ્યું છે. ડભોઈ તાલુકાના તલાટીકમ મંત્રીઓની જમીન મહેસૂલની વસૂલાત ફક્ત 3% થવાથી અમારા ધ્યાનમાં આવતા અનેક વખત તલાટીકમ મંત્રીની મિટિંગમાં સૂચના આપેલી હતી, પરંતુ વસૂલાતની અસરકારકતા ઓછી જણાતા વધુ વસૂલાત કરાવવા, 100% વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરાવવા તલાટીઓને કારણદર્શક નોટિસ આવેલ છે અને એમને તાકીદ કરવામાં આવેલી છે કે સમય મર્યાદામાં વસૂલાત 100% પૂરી કરવી. સરકાર શ્રીની સૂચનાઓનો અમલ 100% કરવા માટે થઈને આ કારણદર્શક નોટિસ આપવામાં આવેલ છે. દેશના પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના લીડર તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરોની ટીમ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં એરસેલ મેક્સિસ કેસને લઈ પી ચિદમ્બરમ અને પુત્ર કાર્તિની દિલ્હી અને ચેન્નઈમાં 5 જગ્યાઓ પર છાપા માર્યા હતા. જણાવી દઈએ કે યુપીએ સરકાર દરમિયાન એરસેલ મેક્સિસને લઈ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડે પી ચિદમ્બરમ પર આરોપ મૂક્યો હતો કે તેમણે કેબિનેટ કમિટીની મંજૂરી વગર પોતાના સ્તરે મંજૂરી આપી દીધી છે, જેની હાલ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર તપાસ કરી રહ્યું છે, જેને અનુસંધાને 1 ડિસેમ્બર પણ સેન્ટ્રલ પ્રોબ એજન્સીએ દરોડા પાડી કાર્તિ ચિદમ્બરમની 1.16 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. ઉત્તરાયણના પર્વને લઈ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જે અંતર્ગત રાજકોટમાં ઉત્તરાયણને લઈ માર્કેટિંગ યાર્ડમાં ઝીંજરા અને શેરડીની પુષ્કળ આવક થઈ રહી છે. રોજની 20,000 મણ જેટલી ઝીંજરાની આવક યાર્ડ ખાતે આવી રહી છે, તેમજ મણનો ભાવ 50-100 રૂપિયા મળી રહ્યો છે. આ ઉપરાંત રોજની 500-600 મણ શેરડીની આવક થઈ રહી છે, જેનો 250-300 રૂપિયા લેખે મણનો ભાવ જોવા મળે છે, જેને લઈ વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણના હિસાબે આજે આવક ઘણી સારી છે. આજે 11 વર્ષ કરતાં આવક સારી છે. આજે ભાવમાં પણ થોડોક 11 વર્ષ કરતાં થોડોક ઘટાડો છે સારા વરસાદના હિસાબે, અને પુષ્કળ આવક છે, લેનાર પણ એટલા છે વેપારીઓ. આજની આવક 10,000 મણ છે અંદાજિત. ભાવમાં 70-80 માંડીને 300 રૂપિયા સુધી ભાવમાં થોડો ઘણો ફેરફાર થયેલ છે. ભાવમાં ઘટાડો છે. ઝીંજરા 70 મણ લઈને આવ્યા. ભાવ તો આજ 80-100 રૂપિયાનો સરેરાશ 200 રૂપિયા. આગામી ફેબ્રુઆરી માસમાં એનડીએ સરકાર બજેટ જાહેર કરશે, જેને લઈ કેન્દ્રીય બજેટમાં કોર્પોરેટ ટેક્સ દર 28%નો રાખવામાં આવે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. આ ઉપરાંત મધ્યમ વર્ગને લઈ રાહત આપવા સરકાર કરવેરાની આવક મર્યાદા 3 લાખ કરે તેવી શક્યતાઓ છે, ત્યારે ટેક્સ દર ઘટાડવા માટે આપેલું વચન પાળવા નાણાપ્રધાન અરુણ જેટલી પર ભારણ જણાઈ રહ્યું છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનો છેલ્લા ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો હતો, તેમજ આ ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે ગુજરાતમાં ફરીથી આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાતા કર્ણીસેનામાં આનંદની લાગણી પ્રસરી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે કર્ણીસેના દ્વારા આતશબાજી સાથે સૂત્રોચ્ચાર કરીને વિજય ઉત્સવ મનાવ્યો હતો, તેમજ રાજપૂત કર્ણીસેનાના અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજા તથા અન્ય સભ્યોએ અબતક સાથેની ગુજરાત મુખ્યમંત્રી દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા બાબતે આભાર વ્યક્ત કર્યો હતો. કે ભાઈ ખરેખર આ પ્રકારે જે ઇતિહાસને વિકૃત રીતે ચિત્રીને ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજના મોરલ અને સ્વાભિમાન ઉપર જે ઘા થઈ રહ્યો છે એ ન થવો જોઈએ, એના માટેની લડત છે. એ લડતમાં કોઈ પણ સંગઠન, કોઈ પણ સંસ્થા, વ્યક્તિગત શું કહેવાય મતભેદ હોઈ શકે, પણ કોમન એજન્ડામાં બધા સાથે મળીને જ કામ કરતા હોય. ગઈકાલે જે મહારાષ્ટ્રમાં પેલા આને ઘેરાવનો કાર્યક્રમ હતો સેન્સર બોર્ડને, તો સેન્સર બોર્ડના ઘેરાવના કાર્યક્રમમાં રાજપૂત કરણી સેના નહોતી, એ એલાન આપ્યું હતું અન્ય સંગઠનો, એમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના હતી અને મહાકાલ સેના હતી, બધા હતા. છતાં એ લોકોને જ્યારે એરેસ્ટ કરી દીધા ત્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહજીએ નિવેદન કર્યું કે ભાઈ આ આખા દેશમાં અમે ચક્કાજામ કરી દઈશું આને. એટલે એજન્ડા મુખ્ય જો ઉદ્દેશ છે એ છે એના, એમાં વ્યક્તિગત મતભેદો કે વ્યક્તિગત સંસ્થાને ભૂલીને કામ કરતા હોય છે. પદ્માવત કર્યો એનાથી રાજપૂત સમાજને સંતોષ નથી. પદ્માવતે કે પદ્માવતને કોઈ પણ સંજોગોમાં આ ફિલ્મ પ્રદર્શિત થવી ન જોઈ, અને એ કરણી સેનાના અને રાજપૂત સમાજના સમગ્ર ઐતિહાસિક સાંસ્કૃતિક પરંપરામાં માનનારા લોકોનો જે વિરોધ છે એની સાથે ગુજરાત સરકારે પણ
અનુમોદન આપીને આ ફિલ્મ ગુજરાતમાં પ્રદર્શિત ન થાય એવો જે જાહેર ગઈકાલે કર્યો છે એને માટે મુખ્યમંત્રીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે સમાજ વતી, સમગ્ર સમાજ વતી. અને આ જે એમનો નિર્ણય છે એને કાયમ માટે વળગી રહે અને કોઈપણ જાતની દબાણને વશ ન થાય એવી પણ અમારી અપેક્ષા અને આશા છે. પદ્માવતી પિક્ચરમાંથી નામ ચેન્જ કરીને પદ્માવત રાખ્યું, એ પદ્માવત પિક્ચર કોઈ કાળે રિલીઝ ન થાય એના માટે રાજપૂત કરણી સેના અને સમગ્ર હિન્દુસ્તાનના દરેક રાજપૂત સમાજના દરેક સંગઠનો એક અવાજે કહે છે કે હવે બહુ થયું. જે વિજયભાઈ રૂપાણીએ પદ્માવતી ફિલ્મ હતું એમાં બેન લગાડેલો હતો એની બદલે પદ્માવત થયું એમાં પણ જે વિજયભાઈ રૂપાણીએ જે બેન લગાડ્યો એને રાજપૂત ક્ષત્રિય સમાજ કરણી સેના એને હર સ્વીકારે છે અને ઉત્સવ મનાવીને ફટાકડા ફોડે છે. ભારતની પ્રખ્યાત અને ફિલ્મ નિર્માણ તેમજ ફિલ્મી સંગીત ક્ષેત્રે અગ્રણી કહી શકાય તેવી ટી સિરીઝ કંપની દ્વારા ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી કરતા સ્ટુડિયો માલિકોને કોપીરાઇટ એક્ટનો હવાલો આપીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમજ જો ટી સિરીઝ કંપનીમાં રાઇટ્સવાળા ગીત સંગીતનો પારિવારિક પ્રસંગો બેકગ્રાઉન્ડ સાઉન્ડ તરીકે પણ ઉપયોગ કરવો હોય તો વાર્ષિક 15,000 રૂપિયાની મેમ્બરશીપ લેવા માટે બળજબરીપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અબ તક મીડિયાની મુલાકાતે આવેલ રાજકોટ ફોટોગ્રાફર એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ટી સિરીઝ કંપની દ્વારા કરવામાં આવતી આ બળજબરી પૂર્વકની કાર્યવાહી અંગે વિજય રૂપાણીથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરવામાં આવશે. હવે જનરલી બધા લોકોના ફેમિલી ફંક્શનનું એનું શૂટિંગ કરતા હોઈએ છે અને એની અંદર જે ઘોંઘાટ કે કંઈ પણ આવ્યું હોય તો એને દબાવવા માટે અને એનો કસ્ટમર શાંતિથી જોઈ શકે એના માટે આપણે જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટલ અને ફિલ્મ સોંગનો ઉપયોગ ડબિંગ માટે કરતા હોઈએ છીએ. તો આ તો વર્ષોથી લોકો કરતા આવ્યા છે અને આ વસ્તુ જે ઉપયોગમાં લેવામાં આવે છે એ ફેમિલી ફંક્શન માટે હોય છે. જનરલી કોઈ પણ પાર્ટી હોય, માની લો તમારું પ્રસંગ છે કે મારો પ્રસંગ, કોઈ પણ આપણે જે વિડીયો તૈયાર કરાય હોય ઘરમાં જ જોવાના છે. વી આર નોટ બ્રોડકાસ્ટિંગ ઇટ અને થિયેટરમાં કે એમાં કંઈ આપણે એનું ટૂંકમાં પબ્લિક પ્લેસમાં ક્યાંય એનું પ્રસારણ કરતા નથી. કોમર્શિયલ હેતુસર આનો ઉપયોગ થતો નથી. છતાં પણ કંપની એવું કહેવા માગે છે કે ભાઈ તમે આનો ઉપયોગ કરો છો એટલે તમે કોપીરાઇટ એક્ટમાં આવો છો. તો એના માટે કંપની નાનો સૂનો નહીં પણ વાર્ષિક 15,000 રૂપિયા જેવો ચાર્જ કરવા માગે છે. એટલે જે નોર્મલ ફોટોગ્રાફર કે એક મીડિયમ લેવલથી મોટા ફોટોગ્રાફર માટે અઘરો પડે વાર્ષિક 15,000 ચૂક. કદાચ કોઈ એકવાર ટી સિરીઝ કંપની આવું પ્રેશર કરે છે. યસ, અત્યારે તો એ એક જ કંપની છે પણ જો એ એક જ કંપનીને કદાચ કોઈ પોઝિટિવ લઈએ તો પછી એવું થાય કે જુદી જુદી બધી કંપની ઊભી થાય. અને એ તો આમાં તો લોકગીતોય આવે છે તો લોકગીતો જે જૂના કલાકારોએ કોઈએ ગાયેલા હોય તો એને પોતે પોતાની કંપનીમાં રેકોર્ડ કરાવીને પછી એને હક તરીકે સાબિત કરે છે. તો હવે લોકગીતો તો જનરલ લોકો માટે જ હોય છે અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી એવી વસ્તુ છે અને મ્યુઝિક જે છે, મ્યુઝિક જો જીવનમાંથી નીકળી જાય કે માણસને ઘરમાં મૂંગી કેસેટો તમે દઈ દો તો એ કેવી રીતે જોઈ શકે? બધા ઉપર કરે છે. ટી સિરીઝના બેનર નીચે જેટલા ઓડિયોઝ એણે રાઇટ્સ લીધેલા હોય એનું કોઈ પણ સોંગ તમે તમારા વેડિંગ ફંક્શનમાં યુઝ કરો તો દે વિલ બી ચાર્જ. રાજકોટમાં અલમીન માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કવિ રમેશ પારેખ રંગદર્શન રેસકોર્સ ખાતે વિકલાંગો માટે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી કમિશનર કરણરાજસિંહ વાઘેલા, કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા વગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિકલાંગ, ગરીબ અને અનાથ બાળકોએ પતંગ ચગાવી પતંગ મહોત્સવ મનાવ્યો હતો. રાજકોટ શહેરમાં 2 દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એ હકીકતમાં વિદેશીઓમાંથી અહીંયા લાવી ખરીદ કરેલા લોકો અહીંયા લાવવામાં આવ્યા હતા. 42 દેશોમાંથી આવવાની જગ્યાએ ફક્ત 12 દેશોમાંથી લોકોને 12 દેશમાંથી 15 જણા આવ્યા હતા. એની સાથે સેલ્ફી પાડવા માટે રાજકોટના ભાજપના કોર્પોરેટર તલપાપડ હતા, અધિકારીઓ પણ તલપાપડ હતા. એની જગ્યાએ આજે રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટ દ્વારા આયોજન કર્યું છે. એમાં કોંગ્રેસના કોર્પોરેટ આપ જોઈ શકો છો અપાહિત વિકલાંગ લોકો સાથે સેલ્ફી પાડે છે, એ નથી પાડતા યુએસએમાંથી બધા દેશોમાંથી આવેલા લોકો સાથે. પરંતુ અમે રાજકોટમાં એક એવો માહોલ પેદા કરવા માગીએ છીએ કે રાજકોટને ને ગુજરાતને હકીકતમાં જેની જરૂરિયાત છે, જે લોકોને જરૂરિયાત છે એ લોકોને તમે આપો, એ લોકો સાથે વિતરણ કરો, એ લોકો સાથે ઉત્સવ મનાવો તો જ આ હકીકતમાં સાર્થક થશે. અલમીન માનવ સેવા એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ મારા બાપુજીના નામ સાથે જોડાયેલું છે.
ઓખા પ્રાથમિક શાળા નંબર 1ના ધોરણ 8ના વિદ્યાર્થીઓને નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં ક્વોલિફાય થયેલા બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ ડોક્ટર પુષ્પાબેન સોમયા, નગરપાલિકાના સદસ્ય શ્રી ચેતનભાઈ માણેકના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંક્રાંતનો તહેવાર આવતો હોય તે નિમિત્તે શાળાના તમામ બાળકોને શાળાના આચાર્ય નિરેનભાઈ જેઠવા તરફથી પતંગનું વિતરણ પણ કરવામાં આવેલ હતું અને છેલ્લે શાળાના બાળકો દ્વારા દેશભક્તિનું ગીત રજૂ કરી આવેલ મહેમાનો આભાર વ્યક્ત કર્યો હતો. એનએમએમએસની એક્ઝામ અંતર્ગત જે બાળકો ઉત્તીર્ણ થયા છે તે બાળકોના પ્રોત્સાહિત કરવા માટે આજે અમારી શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં માનનીય બેન શ્રી ડૉક્ટર પુષ્પાબેન સોમૈયા, ચેતનભાઈ માણેક અને સર્વ સભ્યશ્રીઓ બાળકોનો ઉત્સાહ વધારવા માટે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ, જેમાં બાળકોને પેડ, બોલપેન અને કંપાસનું વિતરણ કરવામાં આવેલ, સાથે સાથે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અંતર્ગત નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન શાળામાં કરેલ, તેમાં જે બાળકો ઉત્તીર્ણ થયેલ છે તેમને પણ સર્વ શિક્ષક શ્રીઓ તરફથી પેનનું વિતરણ કરવામાં આવેલ. તો હરિયાણામાં પણ બાલાચડી પ્રાથમિક શાળાના પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, સાથે જ શાળાના આચાર્ય મુકેશભાઈ છત્રાળાએ મકર સંક્રાંતિનું મહત્વ સમજાવ્યું હતું કે આજના દિવસે સૂર્ય કર્ક વૃત્તમાંથી મકર વૃત્ત તરફ સંક્રાંતિ કરે છે, તેમજ આકાશમાં પતંગ ચગાવી તલ અને ગોળની બનાવેલી ચીકી, મમરાના લાડુ, ઝીંજરા વગેરે ખવાય છે અને આ દિવસે દાન પુણ્યનું મહત્વ પણ સમજાવ્યું હતું. ત્યારબાદ બધા બાળકો શાળાના વિશાળ મેદાનમાં પતંગોત્સવની ઉજવણી કરી હતી, તે બાળકોએ હર્ષભેર વધાવી લીધી હતી. સાંજ સુધી બાળકોએ પતંગ ચગાવી તથા ઘેરથી લાવેલ તલ ગોળની ચીકી ખાઈ સૌ બાળકો ભાવવિભોર બન્યા હતા. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. શામ રાત જાય હે રાજાની, અગર વ્યક્તિ મહેકી મહેકી ઉસકી ખુશ્બુ હર જગા મહેકાય, થેન્ક યુ રાજાની. સેહત ઔર સ્વાદ રસોઈ કે સંગ સબકી પસંદ કે મસાલે, અતૂટ બંધ રાજાની ચાય, અગરબત્તી, મસાલા ઓર માચીસ. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. આવનારી 15મી જાન્યુઆરીએ આર્મી ડે નિમિત્તે અભયમ સંસ્થા દ્વારા રાજકોટના કિસાનપરા ચોક પાસે બાલભવનમાં સૈનિકોની કાર્યશૈલીને બિરદાવવા તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગે અભયમ સંસ્થાએ અબતક મીડિયા હાઉસની ખાસ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે બાલભવન ખાતે વહેલી સવારે 6-8 દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં સૈનિકોને સંદેશો આપવા માટે એક મેસેજ બોર્ડ પણ મૂકવામાં આવનાર છે, જ્યાં રાજકોટના કોઈ પણ નાગરિક સંદેશો લખી શકશે અને આ સંદેશાઓને ભુજ ખાતે બીએસએફની બટાલિયન સુધી પહોંચાડવામાં આવશે. અમારી અભયમ નામની સંસ્થા છે, રજિસ્ટર્ડ એનજીઓ છે, રાષ્ટ્રવાદી સંગઠન છે અમારું, સંસ્થા છે અને લોકો માટે, લોકોના વચ્ચે આર્મી શું કરે છે એની લોકોને ખબર પડે અને એની પ્રત્યે સંવેદના ઊભી થાય લોકોની, એ અમારું કામ હોતું હોય છે. અને રાષ્ટ્રવાદ, એ ઉપરાંત આપણે રાષ્ટ્રવાદની ભાવના જગાડવાનું અમે કામ કરતા હોઈએ છીએ રાજકોટમાં. અને અમારા એનજીઓ સાથે જે સેનાના પૂર્વ મેમ્બર પણ અમારી ભેગા જ છે, કેપ્ટન જયદેવભાઈ જોશી, એ અમારી એનજીઓના ભાગ જ છે અને એમના ગાઈડન્સની સાથે અમે આ બધું કરતા હોઈએ છીએ. એ રેપ્લિકા અમે કિસાનપરા ચોકમાં બાલભવન છે એની એક્ઝેક્ટ સામે જે દિવાલ પડે છે રેસકોર્સની અંદરની ભાગની, ત્યાં અમે એ ગોઠવવાના છીએ રેપ્લિકા. સમય સવારે 6-8, 4-5 સેનાના પૂર્વ આવવાના છે અને એ જ અમારા વીઆઈપી ગેસ્ટ છે એ દિવસના. અને એમ જાહેર આમંત્રણ છે રાજકોટને કે આવે લોકો અને થોડો 15-20 મિનિટ દઈ શકતા હોય એ લોકો પોતાના દિવસની, તો એ આવીને પુષ્પાંજલિ કરે.
માણાવદરમાં ઐતિહાસિક ઇમારતો વારસો ઠેર ઠેર જોવા મળે છે, ત્યારે એક સમયની આનબાન અને શાન ગણાતી જૂની કોલેજ મકરબો, દરબારગઢ, જૂની હાઈસ્કૂલ કોઠા જેવી અનેક ઇમારતો નષ્ટ થવાને આરે પહોંચી છે. ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા ઇતિહાસને જાળવવા કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી, ત્યારે નષ્ટ થતી રાજાશાહી ઇમારતોને બચાવવા સ્થાનિક લોકોએ માંગ કરી છે. અત્યારે જર્જરિત હાલતમાં આપ જોઈ રહ્યા છો, તો અમારી નગર ના માણાવદરની માગણી છે કે સરકારે આવી ઇમારતોનું ધ્યાન આપવું જોઈએ. અહીંયા હોકીના ગ્રાઉન્ડ હતા, ક્રિકેટના ગ્રાઉન્ડ હતા, એ સિવાય અનેક ઇમારતો એવી છે. ગાંધી ચોકમાં પણ મામલતદાર ઓફિસ જે દિવાન સાહેબના નામે ઓળખાતી હતી, નગરપાલિકાનું બિલ્ડિંગ છે, આ બધી એક એક ઐતિહાસિક અને અમૂલ્ય ઇમારતનો વારસો ધરાવે છે. તો માણાવદર આ રીતે ઐતિહાસિક શહેર છે, તો સરકારે અને હેરિટેજ ખાતાએ આને ધ્યાન રાખી અને એમની મરામત કરવી જોઈએ, જાળવણી કરવી જોઈએ, કાયમી ચોકીદારને સ્ટાફ રાખવો જોઈએ, એવી અમારા સમગ્ર ગામની માગણી છે. હાલના ગુજરાતમાં દવાખાનાની સુવિધાઓ, રહેઠાણો તેમજ રોડ રસ્તામાં અનેક સુધારાઓ થયા છે, ત્યારે હાલ દામનગરથી ભાવનગર સ્ટેટ સુધીના હાઈવે રોડની બિસ્માર હાલત જોવા મળી રહી છે. ત્યારે રોડ પર ડામરને બદલે કોંકરી ઘર જોવા મળી રહ્યા છે. ત્યારે રોડની આ પ્રકારની સ્થિતિથી લોકોની પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ રોડના સમારકામ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. એનએમએમએસની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે, ત્યારે એનએમએમએસની પરીક્ષા માધવપુરમાંથી 12 વિદ્યાર્થીઓએ આપી હતી, જેમાંથી 7 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે એક વિદ્યાર્થીની મિતલ મકવાણાએ 107 માર્ક સાથે મેરિટમાં સ્થાન મેળવતા પરિવારજનો અને શાળા સ્ટાફમાં હરખની હેલી જવાઈ ગઈ છે, તેમજ સમગ્ર સ્ટાફે આ ઉત્તીર્ણ થયેલા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓએ મેરિટની અંદર પણ સ્થાન મેળવ્યું છે, તે બદલ હું સમગ્ર વિદ્યાર્થીઓને એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ માટે અમારા સ્ટાફગણનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે અમારા વિદ્યાર્થીઓને ખૂબ સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ પરીક્ષા આપવા મને ખૂબ જ આનંદ થયો હતો. વિજ્ઞાન સામાજિકના સર શ્રી અશ્વિન સરે મને પ્રોત્સાહન આપ્યું હતું અને નૈના ટીચર પણ મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું, તેથી મને ખૂબ જ આનંદ છે. અસ્તુ. ઉત્તરાયણ પૂર્વે કરુણા અભિયાન અંતર્ગત વન ચેરિટેબલ ટ્રસ્ટ, દેવ આસ્થા વન પ્રકૃતિ ટ્રસ્ટ દ્વારા એસવી દોશી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા રેલીની યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થિનીઓએ બેટી બચાવ અંગેના સૂત્રોચ્ચાર કરી જનજાગૃતિ ફેલાવી હતી. ઉપરાંત વિદ્યાર્થિનીઓ દ્વારા પક્ષીઓ ન ગવાય તે માટે પતંગ ન ચગાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પક્ષી બચાવ અભિયાન જનજાગૃતિ અર્થે એસવી દોશી ગર્લ્સ હાઈસ્કૂલની બહેનો દ્વારા રેલી કાઢવામાં આવી છે સાવરકુંડલામાં કરુણા અભિયાન અંતર્ગત, જેના સૌજન્ય છે ગુણુભાઈ બગડા. ભારત વિકાસ પરિષદના નેજા હેઠળ તેમજ દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ, વાંકાનેર અને અર્પણ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટના આનંદનગર ખાતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાશન કરિયાણાની નિઃશુલ્ક કીટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન આનંદનગરમાં આવેલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં આજે સાંજે 5 વાગે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાશન કરિયાણાની કીટ, ધાબળા વિતરણ, સિલાઈ મશીન વગેરે પણ આપવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમના પાસનું વિતરણ પણ અગાઉથી કરી દેવામાં આવ્યું છે. વધુ માહિતી અબતકની મુલાકાતે આવેલ પ્રફુલભાઈ ગોસ્વામીએ આપી હતી. દેવદયા ટ્રસ્ટ ને અર્પણ ફાઉન્ડેશન, આ બે ટ્રસ્ટો ભંડોળ એકત્રિત કરવામાં ઉપયોગી થાય છે અને આ બધા સભ્યો ભારત વિકાસ પરિષદ સંસ્થા છે આપણી, એની બ્રાન્ચો છે આખા રાજકોટમાં. એ બધા કાર્યકર્તાઓ લગભગ 100 ફેમિલી એકમાં સભ્ય છે, એના માધ્યમથી બધાને મળવાનું થાય છે અને કામ કરનાર આ ટીમ છે આખી, એટલે લગભગ 500 લોકોની આપણે 101 સમૂહ લગ્ન કરીએ છીએ. લગભગ 55 જેટલા નોંધાઈ ગયા છે, હજી ચાલુ છે, 4-5 દિવસ ચાલુ રાખવાના છે. આ બધા એક એક ભેખ લે બધા છે, સ્લીપર કોઈ 10,000 લેવો છે, ઉનાળામાં ખર્ચો લેવો છે, એટલે મને શું ફાયદો થયો બધાનો કે
ટ્રોફી સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિને શાળાના આચાર્ય અને સંચાલકોએ બિરદાવ્યા હતા. વિસાવદરમાં સંત શ્રી મુક્તાનંદજી બાપુ સ્થાપિત બ્રહ્માનંદ વિદ્યા મંદિરનો 17મો વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં આ ઉત્સવમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક અને વિભિન્ન રમતોનું ઉત્કર્ષણ પ્રદર્શન કર્યું હતું. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી, સિનિયર કોચ સહિતના આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આપણી શાળાનો શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિરનો 17મો વાર્ષિક ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ. આ ઉત્સવની અંદર મેગા ઇવેન્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમ. આ ઉત્સવની અંદર માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી કૈલાસ સાહેબ અને સંતોની ઉપસ્થિતિમાં આજનો આ ઉત્સવ અમે ઉજવ્યો. સેલ્વાસમાં લાયન્સ ઇંગ્લિશ સ્કૂલનું એન્યુઅલ સ્પોર્ટ મીટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં નર્સરીથી લઈ ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ તકે લાયન્સ ટ્રસ્ટના ચેરમેન ફતેહસિંહ ચૌહાણ, અનંતરાવ નિકમ, અજય દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરકે હમારે અભિભાવકગણ કા ભી આભાર પ્રગટ કરતા હું, તો ઇતની ઊંચાઈ તક લેકે આ સકે હે. આશા કરતે હૈ ભવિષ્ય મેં ભી આપકા સાથ ઓર સહયોગ રહેગા. જૈસે હમારી ઇન્ચાર્જ પ્રિન્સિપલ મિસિસ નિરાલી પારેખ ને બતાયા કે હમ ચાહતે કે હમારા બચ્ચા યહાં શરૂ સે 3 સાલ કા બચ્ચા અગર યહાં એડમિશન લેતા હૈ તો કોલેજ કા અભ્યાસ પૂરા કરકે ઇસ કેમ્પસ મેં નિકલે, એસી વ્યવસ્થા હમ ભવિષ્ય મેં કરને જા રહે હૈ. લેકિન સબને હમ આપકા સહયોગ ઓર સાથ ચાહીએ. ગુજરાતમાં વસવાટ કરતી ફકીર જાતિ રાજ્યભરમાં અંદાજિત 16 લાખની અને સૌરાષ્ટ્ર કચ્છમાં 7 લાખની વસ્તી ધરાવે છે, પરંતુ અતિ પછાત હોવા છતાં સમાજને ક્યારેક વિશેષ સહાય કે પેકેજ આપવામાં આવ્યું નથી. પરિણામે ફકીર સમાજ ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલો હોય. મુસ્લિમ ધાર્મિક સ્થાનો, દરગાહ, કબ્રસ્તાન, મસ્જિદ જઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે ફકીર સમાજના હક અને અધિકાર માટે આ જ્ઞાતિને એસસી એસટી વર્ગને મળતા લાભ આપવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ બીપીએલ લાભ મળે તે માટે યોગ્ય પગલાં ભરવા ફકીર સમાજે માંગ કરી છે. અમારા સમાજને રાજ્ય સરકારે અતિ પછાત તરીકે ગણવામાં આવ્યા છે. અતિ પછાત તરીકે ગણવા છતાં અમને સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક અમને જે કંઈ સહાયો લાભ મળવા પાત્ર છે એ નથી મળતા, અને એના કારણે અમારા સમાજનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. અમારા સમાજનો વિકાસ અવિરતપણે થાય અને સૌના સાથ સૌના વિકાસની જે વાત છે એ વિકાસનો લાભ અમને પણ મળે, એ સાથનો લાભ અમને પણ મળે, એના માટે અમે રાજ્ય સરકાર સામે અમે જે માંગણીઓ કરી છે એ માંગણીઓમાં સૌથી મુદ્દાની માંગણી એ છે કે જે અતિ પછાત જાતિ તરીકે અમને ગણવામાં આવ્યા છે, તો અતિ પછાતોને જે લાભ મળતો હોય એ લાભ મારા સમાજને મળતો થઈ જાય. અમે બીપીએલથી વંચિત છીએ, બીપીએલ રેશન કાર્ડ અમારા સમાજ પાસે નથી. મારો સમાજ અભણ અને અજ્ઞાન સમાજ છે. આ સમાજને વહીવટીતંત્ર એક માનવતાના અભિગમના ભાગરૂપે મારા સમાજને એના હક અને અધિકારો મળે એવી અમારી આજની માંગણી. ડભોઇ આઈટીઆઈ ગ્રાઉન્ડ ખાતે વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી દ્વારા વાર્ષિક મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ વાર્ષિક મહોત્સવમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પોતાનામાં રહેલો જલવો બતાવ્યો હતો, જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા, માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, સીએમ પટેલ હાજર રહ્યા હતા, તેમજ મહેમાનોનું વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સાવરકુંડલા મહુવા રોડ ખાતે NSUI દ્વારા સાયકલ સ્પર્ધાનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1,170 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ સ્થાપિત કર્યો હતો, જેમાં 24 વિજેતાઓને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા, જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ, NSUI પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રી પુષ્ટિય માર્ગી ઉત્સવ સમિતિ દ્વારા વ્રજભૂષણ લાલજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં કૃષ્ણાશ્રય ગ્રંથ એવં શ્રી યમુનાષ્ટક સમૂહ પાઠનું 3 દિવસીય અનેરું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ વચનામૃત રસપાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેનું વલ્લભા રાયજીના સ્વમુખેથી અમૃતવાણી સાંભળવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા. આ તકે મનોરથી પરિવારના મનસુખ સાવલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમારી પુષ્ટિ માર્ગ ઉત્સવ સમિતિ દ્વારા 3 દિવસનો કાર્યક્રમ અમે કરીએ છીએ, તો જે વૈષ્ણવના લાભાર્થે કે દરેક વૈષ્ણવને આનો લાભ મળે અને સાચી માહિતી મળે
જે એટલા માટે અમે આ કાર્યક્રમ કરી છીએ કે દરેક વૈષ્ણવ માટે વૈષ્ણવ લગણ ખાસી માહિતી મળે કે કેવી રીતે ઠાકોરજીની સેવા કરવી, કેવી રીતે ધર્મ વિશે બધાને જ્ઞાન મળે એના માટે આ શિબિર અમે 3 દિવસની કરી છીએ. એનો અમે વલ્લભ બાવાના જે દાદા વ્રજભૂષણલાલ મહારાજ એનો પ્રાગટ્ય દિવસ ઉજવીએ છીએ અમે. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પ્રાસલામાં રાષ્ટ્રકથા શિબિરમાં કરુણાંતિ સર્જાઈ. મહિલા ટેન્ટમાં ભીષણ આગ લાગતા 3 કિશોરીના મોત. મૃતકના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલ પીએમ નેતાન્યાહુ ગુજરાત પ્રવાસે. સાબરકાંઠાની મુલાકાત લઈ 17મીએ કચ્છમાં રિમોટથી એક્સલેન્સ સેન્ટરનો કરશે પ્રારંભ. બંને દેશોના આગમનને લઈ સાબરકાંઠામાં તૈયારીઓ ધમધમાટ. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને પુત્ર કાર્તિ ચિદમ્બરમના નિવાસસ્થાને ઈડીના દરોડા. એરસેલ મેક્સિસ કેસને લઈ દિલ્હી અને ચેન્નઈમાં ઈડીનું સઘન સર્ચ ઓપરેશન. ઉત્તરાયણનો પર્વ ખેડૂતોને બન્યો આશીર્વાદ સમાન. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીંજરા અને શેરડીની મબલખ આવક. સુપ્રીમ કોર્ટના જજો ઉપરના ભારણથી દેશમાં અંધાધૂંધી ફેલાવાની શક્યતા. કેન્દ્ર સરકારે કહ્યું મુશ્કેલીનો ઉકેલ ન્યાયતંત્ર જ લાવશે. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.